જગતજનની મા અંબાનું મંદિર કોરોના વાયરસની દહેશતના પગલે ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે, ત્યારે આજથી શરૂ થતા ચૈત્રી નવરાત્રીના પર્વને લઈ દેશ વિદેશના કરોડો માઈ ભક્તો માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર ગઢ સ્થાપન અને માતાજીની આરતી લાઈવ નિહાળી શકાશે. ચૈત્રી નવરાત્રીનો આજથી આરંભ થઈ રહ્યો છે. આજે અંબાજી મંદિરના ગર્ભગૃહમાં ભક્તો જે રેલિંગ પાસે ઉભા રહે છે ત્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ગઢ સ્થાપન કરવામાં આવશે. જોકે ગઢ સ્થાપનની આ કામગીરી દરમિયાન ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે. ચૈત્રી નવરાત્રીમાં અને મા અંબાના દર્શન વગર અનુષ્ઠાન અધૂરા રહેતા હોય છે. અનુષ્ઠાન કરનાર ભાવિક ભક્તો અંબાજી મંદિરમાં થતી ભક્તિ ભાવપૂર્વક ગાવાતી મા અંબાની આરતીનો જીવંત નજારો પણ માણી શકશે. આવતીકાલ 25 માર્ચથી મા અંબાનું પાવન પ્રસંગ ચૈત્રી નવરાત્રિનો શુભારંભ થાય છે. દર વર્ષે આ નવરાત્રિ પ્રસંગે મા અંબાના લાખો માઈ ભક્તો દર્શનાર્થે આવે છે. ચાચર ચોકમાં અખંડ ધૂન યજ્ઞ જેવા ધાર્મિક પ્રસંગો પણ આપણે કરીએ છીએ. પણ આ વર્ષે કોરોનાના વાયરસના મહામારીના કારણે સરકારશ્રી દ્વારા તેમજ વહીવટીતંત્ર દ્વારા 31 તારીખ સુધી લોકડાઉન જાહેર કરેલ છે. સાથે સાથે શ્રદ્ધાળુઓની આરોગ્યની સલામતી જોઈને આપણે 31 માર્ચ સુધી અંબાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પણ આ ચૈત્રી નવરાત્રિમાં દર્શનાર્થીઓને એમની લાગણી પોષાય અને એમને ઘર બેઠા માતાજીના અનુષ્ઠાનનું લાભ મળે એ માટે આવતીકાલે ચૈત્રી નવરાત્રિના પાવન પ્રસંગે જે ઘટસ્થાપના 8 વાગ્યા થવાની છે ત્યારથી મા અંબાજીનું દર્શનનું જીવંત પ્રસારણ આપણે કરવા જઈ રહ્યા છીએ ને એનો લાભ લાખો માઈ ભક્તો ઘર બેઠા સ્વગૃહે લઈ શકે, સાથે સાથે મા અંબાનું અનુષ્ઠાન પણ કરી શકે. એના માટેની વ્યવસ્થાઓ અમે ઊભી કરી છે ને આવતીકાલે સવારે સવા આઠ વાગ્યાથી આનું લાઈવ દર્શનની વ્યવસ્થા થવાની છે. આ પ્રસંગે હું તમામ મા અંબાના માઈ ભક્તોને એ બદલ શુભેચ્છા પાઠવું છું અને વિનંતી કરું છું કે એ મા અંબાના લાઈવ દર્શનનો લાભ લે.